નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતરગલ. ગીર સોમનાથના તાલાલાના ભાજપના ધારાસભ્ય પુત્ર અને પત્રકારની બોગસ પેઢી બનાવવાની કૌભાંડ આચરવામાં સંડોવણીની શંકાએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછ હાથ ધરી છે. ડિરેક્ટર જનરલ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આપેલી માહિતીના આધારે અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા અને ભાવનગરની 14 જગ્યાએ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેમાં કુલ 12 બોગસ પેઢી બનાવનાર 33થી વધુ સંચાલકોને અટકાયત કરાય છે, જેમાં ગીર સોમનાથના તાલાલાના ભાજપના ધારાસભ્ય ભગવાન બારડના પુત્ર અજય બારડ અને પત્રકાર મહેશ લાંગાની પણ પૂછપરછ કરાઈ હતી. પ્રાથમિક તપાસમાં બધાએ ભેગા મળીને સમગ્ર દેશમાં 200થી વધુ બોગસ પેઢીઓ દ્વારા કરોડો રૂપિયાનું ઇનપુટ ટેક્સ ક્રેડિટનું કૌભાંડ કરાયું હોવાનું ખુલ્યું છે. અત્ર ઉલ્લેખનીય છે કે દેશભરમાં ગુજરાત જીએસટી કલેક્શનમાં અગ્ર હરોળમાં રહે છે, એવી જ રીતે કૌભાંડમાં પણ અગ્ર હરોળમાં છે. ગુજરાતમાં હાલ જીએસટી બોગસ બિલ્ડિંગ કૌભાંડનો આંકડો 50,000 કરોડનો પાર થઈ ગયો છે. મહેશ ટોડે, નેશનલ પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.